ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે જે ભગવાને ક્યારેય કોઈના સમક્ષ પીરસ્યું નહોતું, કારણ કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનો ફક્ત પ્રિય ભક્ત જ નહોતો, પરંતુ અર્જુન એક યોદ્ધો હતો, પરાક્રમી ક્ષત્રિય હતો. તેને પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે પ્રોત્સાહિત કરતા કરતા ભગવાન આ દિવ્ય જ્ઞાન સુધી આવ્યા છે. તેઓ અર્જુનને એ જણાવવા માગે છે કે યુગો યુગોથી ભગવાન જ્યારે દુનિયામાં અધર્મ ફેલાય છે ત્યારે અવતરણ કરે છે અને અમુક નક્કી કરેલા કાર્યો કરે છે, તેમાંનું આ એક કાર્ય છે યુદ્ધ. ગીતાના હાર્દ સમા શ્લોક યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ શ્લોકમાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે ત્યારે તેનાથી ધર્મને બચાવવા ભગવાન પોતે સ્વયં જન્મ લે છે. ભગવાનના આ સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે, છતાં અનેકવિધ રૂપોમાં તેઓ જન્મ લેતા દેખાય છે. ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવા પ્રેરણા આપે છે. ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે. ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રકટ થાય છે એવું નથી, પરંતુ તેઓ તો સર્વત્ર ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. ભગવાન શા માટે પ્રગટ થાય છે તેના જવાબ રૂપે આ એક શ્લોક છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામે યુગે યુગે. મતલબ કે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોનો પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઓ છું. અસુરોનો સંહાર કરવા, મતલબ કે આસુરી વૃત્તિ આસુરી શક્તિનો નાશ કરવા ભગવાન સ્વયં પ્રગટ થાય છે. પોતાના ભક્તોના રક્ષણ માટે ભગવાન પ્રગટ થાય છે. ભગવાન એવા ભક્ત સાથે રહે છે કે જે ભક્ત આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત હોય. મનુષ્ય ભૌતિક જગતની ત્રણેય અવસ્થામાંથી છૂટી જવાનું હોય છે અને તે ત્રણેય અવસ્થા છે જીવનની હતાશા, આધ્યાત્મિક જીવનની ઉપેક્ષા અને આધ્યાત્મિક સાકાર વ્યક્તિત્વનો ભય. આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. ભગવાનને કોઈ કર્મ પ્રભાવિત નથી કરતું કે નથી તેમને તેમના કોઈ કર્મના ફળની આકાંક્ષા. કર્મની આંટીગૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે, માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણી લેવું જોઈએ. પોતાના કર્મોના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે મનુષ્ય આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. વધુમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને
ભક્તિ યોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે અને તે કર્મબંધન દ્વારા બંધાતો નથી। માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર। આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધના મેદાનમાં ફક્ત યુદ્ધ માટે જ નહીં પરંતુ પોતાની જિંદગીના રહસ્યોને ઉકેલવા દિવ્ય જ્ઞાન આપ્યું અને એ પણ ચેતવણી કરી કે જેઓ આત્મશ્લાઘા કરીને બીજા મનુષ્યોને સાચા માર્ગથી વિપદગામી કરે છે તેવા લોકોથી સાવધાન રહેવું જોઈએ આપણે પણ। અહીં ભગવદ્ ગીતા વાંચનમાં ગીતાનો ચોથો અધ્યાય પૂર્ણ થાય છે। પાંચમા અધ્યાયમાં આપણે જાણે અજાણે કરેલા અમુક અજુગતા, જેને આપણે પાપ કર્મ કહીએ છીએ, એવા કર્મોના ફળમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકીએ તે જોઈશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।